વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન। આજે આપણે તેલ વગરનું અથાણું એટલે કે તડકા છાયાનું અથાણું બનાવીશું, જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે। તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો। તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી આવનારી રેસિપીની નોટિફિકેશન તમને મળે। સબસ્ક્રાઇબ કરવું તે બિલકુલ ફ્રી છે। સૌ પ્રથમ ખારેકને સુળી વડે આવી રીતે કટકા કરી લેવા અને ઠળિયાને કાઢી લેવા। સામગ્રીની ડિટેલ્સ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે નીચે જોઈ શકો છો। આવી રીતે ખારેકના ટુકડા થઈ ગયા છે। પછી કાચી કેરી લેવી, અહીં મેં મારા બગીચાની લીધેલી છે એટલે આ છે, તમે રાજાપુરી કેરી લઈ શકો છો। પછી તેમાંની એક કેરી છીણી લેવી, છીણવું તે ઓપ્શનલ છે, છીણવાથી અથાણું લચકાભર્યું થાય છે એટલે સરસ લાગે છે। પછી બાકીની બીજી કેરીને આવી રીતે કટ કરી લેવી, મેં અહીં મીડિયમ ટુકડા કરેલા છે, તમે નાના કે મોટા તમારા મનપસંદ મુજબ કરી શકો છો। પછી છીણને એક બાઉલમાં લઈ લેવું, પછી તેમાં મીઠું અને હળદર ઉમેરવી અને બધું બરાબર મિક્સ કરી લેવું। પછી બીજા બાઉલમાં કેરીના ટુકડા લેવા, પછી તેમાં મીઠું અને હળદર ઉમેરવું અને બધું બરાબર મિક્સ કરી લેવું। પછી એક બાઉલમાં પાણી લેવું અને તેમાં ખારેકના ટુકડા ઉમેરવા અને 15 મિનિટ સુધી પલાળવા। અડધી કલાક થઈ જાય એટલે છીણને સહેજ હાથ વડે દબાવી પેપર કે કપડા ઉપર આવી રીતે પાથરી દેવું। તેનું ખાટું પાણી છે તેને ટુકડાવાળા કેરીના બાઉલમાં ઉમેરી દેવું। એક કલાક કે 1.5 કલાક પછી કેરીના ટુકડાને પણ સહેજ દબાવીને પેપર કે કપડા ઉપર પાથરી દેવા અને સૂકવવા દેવા। પછી જે ખાટું પાણી રાખેલું હતું તેને સાઈડમાં રાખવું અને પછી ખારેકને નિતારી ખારેકને ખાટા પાણીમાં 15 મિનિટ માટે પલાળવી। પંદર મિનિટ થઈ ગઈ છે, સરસ પલળી ગઈ છે ખારેક, હવે તેને પણ પેપર કે કપડા ઉપર પાથરી દેશું। આમ મિનિમમ 1 કલાક ફેન નીચે સુકાવા દેવાનું છે। પછી એક મોટા વાસણમાં ખારેક લેવી, કેરીના ટુકડા લેવા, છીણ લેવું, દળેલી ખાંડ ઉમેરવી, દળેલી ખાંડથી ચાસણી જલ્દી થઈ જાય છે તાપમાં, અને બધું બરાબર મિક્સ કરી લેવું। પછી તેમાં ગોળ કેરીનો અથાણાનો મસાલો ઉમેરવો, જે મેં ઘરે બનાવેલો છે, તેની રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ચેક કરી શકો છો। અને પછી બધું બરાબર મિક્સ કરી લેવું। મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। પછી તેના ઉપર પાતળું કપડું લઈ દોરી વડે બાંધી લેવું। આમ સવારના તડકામાં રાખી દેવું અને સાંજે લઈ લેવું। આવી રીતે તડકા છાયામાં 1-2 દિવસમાં બની જાય છે। તડકો એપ્રિલ અને મે નો બહુ આકરો હોય છે એટલે તરત જ બની જાય છે। તો તૈયાર છે તડકા છાયાનું તેલ વગરનું અથાણું। આ અથાણાને તમે ફ્રીજમાં 1 વર્ષ માટે સાચવીને રાખી શકો છો। થેન્ક યુ। આપને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો। આવજો।